वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आज आप मस्त टेस्टी एवं भरेला करेला शाक बनावाना छे। एकदम चटाकेदार आ शाक रेडी थाय छे। अने आ शाक नी स्पेशियालिटी ए छे के आपणे आ शाक ने कूकर में बनावाना छे। तो चलो मित्रों जोई लईए मस्त फटाफट आंगड़ा चाटता रही जाए एवं अने सेज पण कड़वू न लागे एवं करेलानुं शाक ते पण भरेला अने कूकरनी अंदर। पण मित्रों रेसिपी शुरू करता पहला तमने मारी एक रिक्वेस्ट है कि तमे हज सुधी मारी चेनल सब्सक्राइब न करी होय तो जरूर थी सब्सक्राइब करजो और बाजू में आपेला बेल आइकन पर क्लिक करजो जेथी हूँ जारे जारे आवे त्यारे नवी नवी टेस्टी टेस्टी रेसिपी अपलोड करूँ त्यारे तमने इंस्टंट नोटिफिकेशन मळे। पण हाँ मित्रों नोटिफिकेशन मेळवा माटे बेल आइकन दबाव्या पछी ओल उपर क्लिक करवू खूब ज जरूरी छे। तो चलो मित्रों जोई लईए मस्त चटाकेदार एवुं भरेला करेलानुं शाक। सौ प्रथम आपणे करेला लईशुं। मित्रों अहीं मैं करेला आवी रीते नानी थी मीडियम साइजना जे भरवा माटेना करेला होय छे ते लीधेला छे। पण तमे मोटू करेलू होय तो ते पण लई शको छो। तेने बे कटका करी लेवा। अने आ करेला मारे वजनमां 350 ग्राम छे। नंग जोईए तो 13 नंग छे। अने मैं पहलेथी ज करेला ने सरस धोई लीधेला हता। पछी आपणे आवी रीते करेलू लई ऊपर अने नीचेनो भाग कट करी लेशुं अने थोड़ी थोड़ी छाल काढी लेवी। बहु वधारे छाल काढवानी नथी। तमे अहीं चप्पानी बदले पीलरनो उपयोग पण करी शको छो। तो आम आपणे बधा करेलानी छाल काढी लेशुं। तो फ्रेंड्स आपणे आवी रीते आछी आछी छाल काढी लीधेली छे। बहु घसीने काढवानी नथी। पछी आपणे आवी रीते आડો ચીરો લગાવીશું। સાવ છેક લગીને ચીરો નથી કરવાનો। અને પછી આવી રીતે પોળું કરી બધા બિયાને કાઢી લેશું। બાય ચાન્સ આવી રીતે પાકું કરેલું હોય તો પણ કાંઈ વાંધો નહીં। તમારે ચપ્પાની બદલે આવી રીતે અંગૂઠાથી આમ કરશો તો પણ તમારે તરત જ નીકળી જશે આસાનીથી। તમે જોઈ શકો છો સરસ કારેલામાંથી બિયા કાઢી લીધેલા છે। આવી રીતે આપણે બધા કારેલામાંથી બિયા કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ આપણે બધા કારેલાને સરસ આવી રીતે ક્લીન કરી લીધેલા છે। તમે જોઈ શકો છો હવે આપણે આવી રીતે કારેલું લઈ તેની અંદર મીઠું ભરવાનું છે। અને તેને આપણે બાઉલમાં રાખતા જશું। બે બે ચપટી જેટલું મીઠું લેવાનું છે અને ફરતે હાથ પણ ફેરવી લેવાનો। આમ કરવાથી આપણા કારેલાની કડવાશ મીઠામાં જતી રહેશે। આટલું બધું મીઠું આપણે લઈએ છીએ તો ચિંતા કરવી નહીં કે કેમ કે આપણે આજે આગળ આ મીઠાને કાઢી લેવાના છીએ। તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે બધા કારેલાને મીઠાવાળા કરી લીધેલા છે। હવે આપણે આને 10 મિનિટ માટે એમનેમ રહેવા દેશું। 5 મિનિટ થાય એટલે પાછા આપણે આવી રીતે ઊંધા જતા કરી લેવા। આપણા કારેલાની કડવાશ દૂર થાય ત્યાં સુધીમાં આપણે બીજી આગળની પ્રોસેસ કરી લઈએ। તો હવે આપણે સ્ટફિંગથી ચાલુ કરીશું। તો તેના માટે ચણાનો લોટ લેવાનો છે, બેસન, તેને આપણે કડાઈમાં લઈ લેશું। આમ આપણે આવી રીતે એક આખો અને એક અડધો કપ બેસન લઈ રહ્યા છીએ। ટોટલ ગ્રામમાં ગણીએ તો 165 ગ્રામ, એક કપની અંદર 110 ગ્રામ સમાય છે। અને મિત્રો બાય ચાન્સ તમારે ઉતાવળ હોય તો તમે આવી રીતે ચણાના લોટની બદલે ગાંઠિયા અથવા સેવ અથવા ચવાણું પણ લઈ શકો છો। હવે આપણે લોટને શેકી લઈશું। આપણે લોટ એમને એમ જ શેકવાનો છે, અંદર તેલ કે કશું ઉમેરવાનું નથી। ફ્રેન્ડ્સ ચણાનો લોટ વધારે લેવાથી આપણો શાક સરસ મસાલેદાર બનશે અને વધારે મસાલો બધાને લગભગ ખાવાની ટેવ હોય છે તો વધારે મસાલાવાળું સરસ શાક થશે। તો મિત્રો તમે જોઈ શકો છો સરસ આપણા બેસનનો કલર ચેન્જ થઈ ગયો છે। આવી રીતે ગુલાબી થાય ત્યાં સુધી શેક્યા કરવાનું છે અને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે।
सरस आपणो चणानो लोट शेकाई गयो छे। गेसनी फ्लेम बंद करी लेशुं। तो हवे आपणे आने एक बाउलमां काढी लईशुं। હવે આપણે આ લોટ ઠંડો થાય ત્યાં સુધીમાં બીજા મસાલા રેડી કરી લઈએ। તો તેના માટે આપણે આવી રીતે નાનું મિક્સર જાર લઈશું। તેની અંદર આપણે આવી રીતે 15 થી 20 જેટલી લસણની કળી લેવી, એક તીખું લીલું મરચું, એક ટેબલસ્પૂન સફેદ તલ, એક ટેબલસ્પૂન સૂકા ધાણા, અડધી ટેબલસ્પૂન ગરમ મસાલો, લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન અને આવી રીતે અડધી ઉપરથી એટલે 2 ટેબલ સ્પૂન ધાણા જીરું એક ટેબલ સ્પૂન અને આ બીજી 1/2 ટીસ્પૂન જેટલી હળદર, અડધી ટેબલ સ્પૂન વરિયાળી। ફ્રેન્ડ્સ, જો તમે ભરેલા શાકની અંદર વરિયાળી ન ઉમેરતા હોય તો જરૂરથી ઉમેરજો, બહુ જ સરસ સ્વાદ આવે છે। હવે આપણે પીસી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ પીસાઈ ગયું છે। તેને આપણે આ શેકેલા ચણાના લોટવાળા બાઉલમાં કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણા કારેલાને 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર પાણી ઉમેરીશું 2 ગ્લાસ જેટલું, અને હવે સરસ આપણે આવી રીતે આમ ચોડી ચોડી નાખું ખોલીને ઘસીને ધોવાનું છે, એટલે બધું મીઠું મેં પહેલાં કીધું હતું તે જતું રહે અને આપણું શાક ખારું ન થાય અને બધી કડવાશ પણ સાથે જતી રહેશે। આ આપણું ફર્સ્ટ ટાઈમ વોશ થયું અને આ આપણું સેકન્ડ વોશ, સરસ બીજી વખત પણ ધોઈ લીધેલું છે। હવે આપણે પાણી ઉમેરીને તેને થોડીક વાર માટે પલળવા દેશું, જ્યાં સુધી આપણી બીજી તૈયારી થઈ જાય નહીં ત્યાં સુધી। પછી આપણે તેની અંદર ઉમેરીશું 1/3 કપ ગોળ। ગોળને આપણે આવી રીતે સમારીને લેવાનું છે। તમે ગોળની બદલે ખાંડ પણ લઈ શકો છો। હવે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ મીઠું ઉમેરીશું, પછી તેની અંદર કોથમીર ઉમેરી દેશું અને છેલ્લે આપણે તેલ ઉમેરવું 2 ટેબલ સ્પૂન અને સરસ હવે બધું ચોળી ચોળીને મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, જો તમે ગાંઠિયા લીધા હોય અથવા ચવાણું લીધું હોય તો તેલ ઉમેરવાની જરૂર નથી। અને મિત્રો, તમે ચણાના લોટની સાથે શેકેલા શિંગદાણા પણ લઈ શકો છો, તેનો ભૂકો પણ એડ કરી શકાય। પછી આપણે પાણી ઉમેરીશું, થોડું થોડું 1-2 ચમચી જેટલું પાણી ઉમેરતા જવું અને આવી રીતે મિક્સ કરવું, પાછું થોડુંક ઉમેરીશું। ટોટલ આપણે જેટલો ગોળ લીધો હોય એટલું પાણી લેવાનું છે 1/3 કપ, બધું મિક્સ કરી લઈએ। ઘણા લોકો અહીં વધારે તેલ લેતા હોય છે પાણીની બદલે। તો મિત્રો, સરસ આપણો મસાલો મિક્સ થઈ ગયો છે। આ સ્ટેજ ઉપર આપણે ચાખી લેવું, ગળપણ અને ખરાશ બંને પરફેક્ટ છે। ટૂંકમાં આપણે ગળપણ અને ખરાશને સહેજ ચડિયાતા રાખવાના કારેલાના ભાગના। હવે આપણે જે પાણીમાં પલાળેલા કારેલા હતા તેને આપણે નિતારી લઈશું। સરસ આપણે આવી રીતે દાબી દાબીને કાઢવાના છે। ફ્રેન્ડ્સ, આવી જ સરસ ભરેલા કારેલાની બીજી રીતે મેં શાક મૂકી દીધેલું છે મારી હિન્દી ચેનલમાં ફૂડ ફેસ્ટિવલ હીરોઝ કિચનમાં। ફૂડ ફેસ્ટિવલની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જરૂરથી વિઝિટ કરજો મારી હિન્દી ચેનલ। ત્યાં સિલ્વર સ્પૂનમાં ન હોય એવી નવી નવી રેસીપી અપલોડ કરું છું। તો હવે આપણે કારેલાને સૂકવવાની જરૂર નથી, દબાવતા જવાનું અને વધારાનું પાણી કાઢતું જવાનું। સરસ આપણે આવી રીતે દાબી દાબીને મસાલો ભરીશું, આપણી જે ચણાના લોટવાળી કઢાઈ હતી એમાં જ મૂકતા જશું। તો મિત્રો, આપણે બધા કારેલાને ભરી લીધેલા છે, હવે આપણે શાક બનાવીએ।
आटलो मसालो आपणे एक्स्ट्रा बनावेलो जो तो पहेलेथी मैं कीधुं तुं ते प्रमाणे। पछी आपणे कूकर लईशुं અને તેની અંદર અડધો કપ તેલ લેવું। તેલની માત્રા તમે તમારા ઘરમાં જેવું ખવાતું હોય તે પ્રમાણે વધઘટ કરી શકો છો, પણ હંમેશા ભરેલા શાક હોય તેમાં સહેજ તેલ ચડિયાતું હોય છે। મિત્રો, તમારે કુકરમાં શાક ન બનાવવું હોય તો તમે કડાઈની અંદર પણ બનાવી શકો છો। તો આપણે દેશી ભાષામાં વરાળે ચડાવી તેવી રીતે ઢાંકીને ઉપર પ્લેટમાં પાણી મૂકી ચડાવી શકીએ છીએ। फ्रेंड्स, आपणुं तेल सरस गरम थई गयुं छे, तेनी अंदर उमेरीशुं एक टीस्पून राई। राई आवी रीते सरस ततड़े एटले तेनी अंदर एक टीस्पून जीरुं उमेरवुं, चपटी हींग अने गेसनी फ्लेम धीमी करी लेवी। हवे आपणे तेनी अंदर કારેલા મૂકીશું અને આવી રીતે ફેરવી લેવા, મીન્સ તેલવાળા કરી લેવા, ચમચાથી હલાવવાની જરૂર નથી। એક મિનિટ માટે આપણે આવી રીતે કારેલાને તેલમાં સાતડીશું। ગેસની ફ્લેમ મેં મીડિયમ કરી લીધેલી છે અને બને ત્યાં સુધી કોશિશ કરવી કે બધા કારેલાના મોઢા ઉપર રહે। एक मिनिट आपणी थई गई छे, पाणी रेडी देशुं आवी रीते अर्धो कप। अने हवे आपणे कूकर ने बंद करी लेशुं। आपणे आवी रीते फास्ट फ्लेम राखीशुं अने बे सीटी करीशुं। पण मित्रो, तमने सहेज क्रंचीनेस वाळुं पसंद होय करेलानुं शाक तो एक सीटी करी शको छो, पण जे मारा जूना सब्सक्राइबर हशे ते लोकोने खबर छे मारा घरमां वडील छे એટલે હું અહીં સરસ શાક ચડી જાય એટલા માટે બે સીટી કરી રહી છું। અને મિત્રો, આપણે આ જે એક્સ્ટ્રા મસાલો છે તેને અત્યારે નહીં ઉમેરવાનો, નહીંતર આપણું શાક બેસી જશે। એટલે હવે આપણે શાક થઈ જાય પછી મસાલો ઉમેરીશું અને મિક્સ કરીશું। પહેલી સીટી, થઈ આપણી બીજી સીટી, હવે આપણે ત્રીજી સીટી, મીન્સ વરાળ ભરાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખીશું। ગેસની ફ્લેમ કન્ટિન્યુ મેં ફાસ્ટ જ રાખેલી છે। ત્રીજી સીટીની તૈયારી છે, ગેસની ફ્લેમ બંધ કરી લઈશું। હવે આપણે કુકરને નેચરલી ઠંડુ થવા દેશું। તો ફ્રેન્ડ્સ, આપણે બે સીટી કરી ત્રીજી સીટી થાવ હોય ત્યારે બંધ કરી લીધેલો। ટૂંકમાં ત્રીજી સીટી થાય ત્યાં સુધી વરાળ ભરવા દીધેલી હતી અને પ્રેશર તેની મેળે નેચરલી રિલીઝ થઈ ગયું છે, ખોલી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ આપણા કારેલા કૂક થઈ ગયા છે અને જે આપણે પાણી ઉમેરેલું હતું તે પાણી બધું આપણે આ મસાલો ઉમેરીશું એટલે સરસ સોક થઈ જશે અને એકદમ મસાલેદાર આપણું શાક થઈ જશે। પહેલાં આપણે આવી રીતે પાણીમાં મસાલાને સહેજ ઓગાળી લેવાનો છે। તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે। સર્વિંગ પ્લેટમાં કારેલાને કાઢી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણે ભરેલા કારેલાને પ્લેટમાં કાઢી લીધેલા છે, ઉપરથી થોડાક કોથમીરના પાનથી ગાર્નિશ કરીશું અને આપણે કારેલાના શાકને મસ્ત ગરમાગરમ રોટલી જોડે સર્વ કરીશું। ઊની ઊની રોટલીને કારેલાનું શાક પરફેક્ટ મેચ છે। અને મિત્રો, તમે પણ આવી રીતે કુકરની અંદર મસાલેદાર મસ્ત ભરેલા કારેલાનું શાક ટ્રાય કરજો। ટ્રાય કરો તો મને અનુભવ તમારો જરૂરથી કોમેન્ટમાં શેર કરજો। તો મિત્રો, આશા રાખું છું તમને મારી આ ભરેલા કારેલાની રેસીપી તે પણ કુકરમાં બહુ જ પસંદ આવી હશે। પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ આવું સરસ ટેસ્ટી શાક ફટાફટ બનાવી શકે। સો ફ્રેન્ડ્સ, રેસીપીમાં આટલું જ, હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો, થેન્ક યુ।